गुड मॉर्निंग विद्यार्थियों, आपणे आंकड़ा शास्त्रनी अंदर गया छे लेक्चर में उदाहरण नंबर 6 सुधी अभ्यास कर्यो हतो, चेप्टर नंबर 3 में, बराबर छे। हवे आपणे एमां आगळ वधीशुं। आपणे भणीशुं उदाहरण नंबर 7। उदाहरण 12 ની માહિતી, હવે સુરેખ સહસંબંધ નું ઉદાહરણ 12 કીધું છે, તો આપણે સૌપ્રથમ સુરેખ સહસંબંધ નું ચેપ્ટર છે એમાં ઉદાહરણ નંબર 12 ની રકમ લખવી પડશે। તો સુરેખ સહસંબંધ ની પ્રકરણના ઉદાહરણ 12 ની માહિતી માં અને ગણતરી પરથી નફાની વેચાણ પરની નિયત સંબંધ રેખા મેળવો, ને જ્યારે વેચાણ 3 કરોડ રૂપિયા હોય ત્યારે તથા નફાનું અનુમાન કરો। તો સૌ પ્રથમ આપણે ઉદાહરણ નંબર 12 ની જે રકમ છે લખીએ છીએ, બરાબર। તો જો चार
અને યુ સ્ક્વેર 4 નો વર્ગ 16 બે નો વર્ગ 4 8 0 9 9 16 4 અને 1 ટોટલ કરીશું 6 ને 5 11 એક બાદ ને 14 ને 16 ને 17 1 ને 5 6 ને 7 ને 9 ને 10 ને 11 ને 12 માઈનસ 2 ને 4 6 20 ને 21 નો 30 ને 39 26 ને 55 ને 4 59 ને 60 સૌ પ્રથમ b cy upon cx and sigma uv minus sigma u sigma v and sigma u squared minus sigma u cy તો y માં કેટલા છે 100 અને cx માં કેટલા છે 0.1 n એટલે 9 ગુણ્યા 121 માઇનસ 0 ગુણ્યા 1 9 ગુણ્યા 60 માઇનસ 0 નો વર્ગ બરાબર હવે 100 ભાગ્યા 0.1 કરો તો 1000 બરાબર 10 નેવિયર્સ માઇનસ 0 540 હવે 10 નેવિયર્સ થી માઇનસ 0 ગુણ્યા 1000 ભાગ્યા 540 તો જવાબ આવશે 2016.67 હવે તે એ બરાબર વાય બાર માઇનસ પીએક્સ માં વાય બાર ની કિંમત 56.11 વી ની કિંમત 16.67 અને એક્સ બાર છે 2 ગુણાકાર 56.11 એટલે કેટલા થશે 4032 4033.34 બાદબાકી આવશે 1577.7 આ મળ્યું 1 હવે જે આપણું સમીકરણ છે કે ભાઈ વાય કેપ બરાબર શું છે a પ્લસ b એની કિંમત તો એની કિંમત 1577.77 પ્લસ b ની કિંમત 2016.67 x પ્લસ એનો ગુણાકાર થશે 6050.0 બધાનો સરવાળો 7627.0 આમ વેચાણ 3 કરોડ હોય ત્યારે અનુમાનિત નફો 7627.78 કરોડ રૂપિયા થાય બરાબર છે 1000 રૂપિયા તો આ થયો આપણો ઉદાહરણ નંબર 7 નો દાખલો હવે આમ જોઈએ તો આમાં જે પહેલા કોઈ શોર્ટ ટર્મ ટૂંકા દાખલાઓ આપેલા છે પણ આપણે ટૂંકા દાખલાઓ બધા એક સાથે ગણતા હોઈએ છીએ એટલે અત્યારે આપણે હવે જે સમજીએ છીએ એ છે ટેક્સ્ટ બુકમાં બરાબર છે 3.2માં દાખલા નંબર પહેલો 3.2માં દાખલા નંબર પહેલો તો આપણે 3.2નો જે પહેલો દાખલો છે એ સમજીએ છીએ તો જો બધા ધ્યાન રાખવામાં પહેલાં બધા દાખલાની કોપી કરી લો બરાબર 3.2માં
પહેલો લેપટોપ આપણે સ્ટાર્ટ કરીએ છીએ એના બધા કોપી કરો બરાબર છે તો
હવે આપણું જે સૂત્ર છે b બરાબર n સિગ્મા u માઇનસ સિગ્મા u સિગ્મા b છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u સ્ક્વેર. n એટલે સાત સંખ્યા છે, UV નો ટોટલ 403 છે, U નું ટોટલ 2 છે અને B નું ટોટલ 4 છે. છેદમાં 7 ગુણ્યા U નો વર્ગ 160 છે. બેનો 28 માઇનસ 8 28 માઇનસ 4 1813 ભાગ્યા 1116 તો 28 ભાગ્યા 1116 2.52 કેલ્સીમાં 2.52 એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બારની કિંમત છે 118.57, બી 2.52 અને એક્સ બારની કિંમત છે 25.39. 118.57 માઇનસ આપણને ગુણાકાર, તો કેલ્સીયમમાં 2.52 ગુણ્યા આ કરીશું 25.39 તો આવશે 63.73. ખાતરનો વપરાશ છે 10 કિગ્રામાં છે અને અહીંયા આપણને જે આપ્યું છે 300 કિગ્રા, તો 300 કિગ્રા એટલે આપણે 300 ભાગ્યા 10 લેવા પડે. એક્સમાં જે હોય અહીંયા એના વડે ભાગાકાર કરવો પડે, તો 300 ના લખે, કેટલા લખીશું 30. આ ખાસ ધ્યાન રાખવાનું, એક્સ બરાબર 30 મૂકતા 54.84 2.52 ગુણ્યા 30 75.6, તો જવાબ આવશે 130.44. આમ જો ખાતરનો વપરાશ કેટલા કિગ્રા હોય, 300 કિગ્રા થયો, 300 કિગ્રા થયો હોય તો ઉત્પાદન કપાસના પાકનું ઉત્પાદન આશરે 130.44 ક્વિન્ટલ થશે. આ દાખલો પણ બોર્ડની એક્ઝામમાં 5 માર્ક્સનો પૂછાય છે. હવે જો એની પછીનો જે દાખલો છે 3.2માં હું તમને ખાલી સમજૂતી આપું છું. તો જો સૌ પ્રથમ પિતા અને પુત્રની ઊંચાઈ વચ્ચેના સંબંધનો અભ્યાસ ચકાસવા માટે પિતા અને પુત્રના પુત્રોની 8 જો ચલો એક દાખલા ગણી જઈએ. બધાએ પહેલા પૂરું કરવાનું છે બધા. હવે આપણે આગળ ત્રીજો દાખલો ગણીએ છીએ. જો
171 168 169 166 167 165 वाई में 158 170 ત્રણ ને બે પાંચ ને પાંચ દસ ને ત્રણ તેર ને ચૌદ ચૌદ માંથી બાર જાય તો બી
9 ने 3 12 ने 6 18 ने 15 33 ने 3 36 माइनस 2 तो 34 2 ने 9 11 ने 25 36 ने 4 40 ने 9 9 50 ને 1 50 બરાબર છે એટલે આ થયું આપણો u અને v નું ટોટલ હવે b બરાબર n सिग्मा u v माइनस सिग्मा v n सिग्मा u स्क्वायर माइनस सिग्मा n तो कितनी संख्या होती है u v નું ટોટલ જોઈએ દાખલાનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.